પણ મારી દુખ હરણી, મારી દુખ હરણી અનકુળ દેવી અનકરણી, તું કરને સહાય પણ જાહર જુગમાં જોગણી, એ મારી પરગટ પીછડગા. મૃત્યુ આવી અને તારી પાસે આવીને ઉભું રહેશે ત્યારે આ તારું બધું પડ્યું રહેશે. આપણા ભારત વર્ષના ઘણા ઋષિ મુનિઓ, સંતો, ભક્તો, કવિઓ પોકારી પોકારીને કહે છે કે જીવન યાત્રામાં જન્મથી મરણ સુધી છે એમાં તારાથી જેટલા મોતીડા પરોવાય એટલા પરોવી લેજે, નકર અચાનક થશે અંધારા. મને એક જણો સાંભળવા માટે પ્રોગ્રામમાં આવે એટલે મને કહે, વિકુદાનભાઈ તમને સાંભળવાની મજા આવે પણ મને કહે તમે મરવાના ડારા બહુ દીધું. મરવું મરવું કીધા કરો બહુ ઈ કે. પણ મેં કીધું ભાઈ તારે ન મરવું હોય તો અમારે કાંઈ તને મારવો નથી, અમારા હાથની કાંઈ વાતે નથી, નકર એટલી વાર કાંઈ લાગે પણ નહીં.
મૃત્યુ અનિવાર્ય છે. મૃત્યુને આપણા દેશમાં અમંગલ ગણ્યું નથી, મૃત્યુને મંગલ ગણ્યું છે. અને જે માણસ મૃત્યુને યાદ કરે એ માણસ જીવનમાં ખોટું ન કરે. ભગવાન શિવનું મુકામ ક્યાં, શંકરનું મુકામ ક્યાં? તો કે સ્મશાનમાં. જેને મરવું નથી અજર અમર છે, જેનો જન્મ નથી અને મૃત્યુ નથી એને મુકામ સ્મશાનમાં રાખ્યા છે. આપણે મરવું નક્કી વાત, છતાં એની કોર કોઈ દી ડોકાતા જ નથી. બોલો, એની કોરે કોક વાર ઘૂમરો મારી આવવો જોઈએ, આપણે ફાવે ન ફાવે. છોકરા કઈ બીજી વ્યવસ્થા કરે એમ. કહેવાનો અર્થ, જૂઠા હે ભાઈ જૂઠે બાઈ, જૂઠી માઈ મા જાય. બાપ જૂઠો મા જુદી, ભાઈ જૂઠા સંબંધો જૂઠા. એટલે વેલું હરિસ્મરણ કરી લેવું એવો કવિનો કહેવાનો ઈરાદો છે. ઘણી વાર આપણે એમ કહી ભાઈ ગઢપણમાં ગોવિંદના ગુણ ગાવું, અટાણે હું ગાય એમ. હવે ગઢપણમાં ક્યાંથી ગાય હોય? છોકરાવે તારા વારા કાઢ્યા હોય, તારા ભાગ પાડ્યા હોય, આખું વર બાપા આપણા પહેલા પોહાય નહીં. ઈથી જીણકો કે ચાર મહિના હાંચવી દે, ચાર મહિના હું હાંચવી દઉં. ઈથી જીણકો કે ચાર મહિના હું હાંચવી દે. હાલો ને ભાઈ, તમે જુઓ વેચાણો ને ચાર ચાર મહિને પછી ઋતુ ફરે, બાબાનો ખાટલો ફરે. શિયાળો ઉનાળો ચોમાહું, ચોમાહામાં વા છત્રીનો કાગડો કરીને બેઠો હોય, શિયાળામાં વા હોકો ટડકાવતો હોય, ઉનાળામાં વા બેઠો હોય બરફના ગાંગડા ખાતો હોય. હવે આમાં તું ગઢપણમાં ગોવિંદના ગુણ ક્યાંથી ગાય છે? અને તમે જુઓ ઘણા એના બાપ મરે ને, પછી આપણે એને ઘીરે બેહવા જાય ને, પછી મરે પછી એનો ફોટો મઢવે. બોલો, ગમે ત્યાંથી ગોતી એનો ફોટો મઢાવે ને પાછો હાર પહેરાવે ને આપણે જઈએ તેમ કે આ આપણા બાપા. હવે તારા રાખ ને એક ના હા ગમટે હું કામ કે છો? બહુ સારા સ્વભાવના હતા. હવે આપણે અડધી કલાક બે હું હું વેર ઉભા કરવા હોય? કેવો તારો બાપ હતો એની બધાને ખબર છે. બીડી હરગાવા લાઇટર માગતો ને ખિસ્સા મારીને વયું આવતો. અને પછી હું કે ખબર, મારા બાપા ભાગ્યશાળી બહુ. આપણી કીકા મૂર સેવા ન લીધી મારી એણે, ત્યાં તો એલો ફોટામાં લાલ પીરો થતો હોય. કે મૂર સેવા કરી નથી ને હવે લીંબડ જ લે લેવા દેવા વિનાનો. આ જીવતરમાં આ ન થાય. એક ભાઈને બાપા ગુજરી ગયા પછી એક જણો ખરખરે ગયો કે બાપા ગુજરી ગયા તો ઘા પાંચ વર્ષ બેઠા હતો હારું હતું. ઓલો કે લઈ જવા તા તારે ઘીરે અને વીસ વર્ષ રાખવા તા, અમે નથી ગલે હતા, અમારે તો ખૂણો ખાલી થયો. હવે આ જીવતર કરતા મૃત્યુ મીઠું કીધું કવિએ. ઈ જીવતર આવે એના કરતા મરી જાવું. અને કા હરિસ્મરણ કરી અને બુઢાપાને સુધારો. મારો કવિ મિત્ર છે જુનાગઢમાં, એને બહુ સરસ કવિતા લખી. એક જ કડીની કવિતા, બોલો, એક જ કડીની કવિતા હોય, એક વાક્યમાં પણ ઘણું કહી શકે. એક જણ એક જણાને એટલું કીધું કે તમે સમજદાર છો. ઓલો કે હા, કે તો તમે દુઃખી હશો. લ્યો બોલો, સમજે દુઃખી છે ને, બાકી નાથ મોરડો કાઢ નાખ્યો ને શું લેવા દેવા. આપણા દેશમાં બે વર્ગ છે, એક અતિ શ્રીમંત જેને નાખે માગ નથી, એક અતિ ગરીબ જેને ખાવા કાંઈ નથી. પણ બેના વિચારો હોય ખ્યાલ. તમે જુઓ, સુખી માણા એમ જ વિચાર કર્યા કરે, હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે, હું કરીએ તો ભૂખ લાગે. ત્યારે ગરીબો એમ જ કહે છે કે ભૂખ લાગે પણ હું કરવું. બોલો, એને ભૂખ લાગે પણ ખાવા કાંઈ નથી. જેને ખાવા ઘણું છે એને ભૂખ નથી લાગતી. એટલે બે દુઃખીના ડાળિયા છે. એટલે કવિને કેવું પડ્યું છે કે શંકાનો નકશો લઈ અને શ્રદ્ધા સુધી જવું છે. સાંભળજો મિત્રો, શંકાનો નકશો લઈ અને શ્રદ્ધા સુધી જવું છે, પગમાં લંકાની ધૂળ છે ને અવધ સુધી જવું છે. કોઈ દી જઈ શકાય જ નહીં, કેડા જુદા કાગડા. એટલે કવિ એમ લખે છે, એક જ કડીની કવિતા, કે હું હું કરનાર ને કેજો તું તારોય નથી. આ દુનિયામાં કોઈ એમ કે હું આમ હું આમ, હું મોટો ઉદ્યોગપતિ, મોટો કલાકાર, મોટો ડોક્ટર, તો ને કેજો તું તારોય નથી. કે કેમ? તો કે તારી મા એમ કહે કે દીકરો મારો છે, તારી પત્ની એમ કહે કે પતિ મારો છે, તારા છોકરા એમ કહે કે આ બાપ મારો છે. પછી જે મિલકતના જાજા ધણી હોય અને ધણી નક્કી ન થતો હોય
એ મિલકત ટ્રસ્ટીઓને સોંપી દેવામાં આવે, એટલે તું તારો જ નથી. એટલે કે છે, શું કે છે, કે જીવસાને ફરે છે એ ગુમાનમાં, તારે રહેવું ભાડા નામ, તારે રહેવું ભાડા નામ. લોકજીભે ચડેલું આ ગીત છે. જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે તો રહેવું છે ભાડાના મકાનમાં. અભિમાન કરિશ્મા, આ મકાન તો તે પરમાત્મા પાસેથી 50 વર્ષના પટ્ટા ઉપર ભાડે રાખ્યું છે. આમાં જીવાભાઈ નામના ભાડુત્રીએ છે. જીવ એટલે જીવાભાઈ, ભીખુદાન તો બીજું નામ છે. તમારા ખોલિયામાં બધે જીવાભાઈ જ ભાડુત છે. બેનોના ખોલિયામાં જીવાભાઈ રહે છે. ઓ, કોઈ પણ બાઈ માણા ગુજરી જાય એટલે જીવ વયો ગયો એમ કહેવાય, જીવતી વહી ગઈ એમ ન કહેવાય. કારણ કે જીવ શરીર રૂપી મકાનમાં, મકાન રૂપી શરીરમાં જીવાભાઈ નામના ભાડુત રહે છે. અને એ પરમાત્મા પાસેથી મેન તમે આ મકાન ભાડે રાખ્યું છે. હે, કવિ કહે છે ને, પ્રાચીન વાણીમાં પણ કીધું છે ને, એ જી નવાને બેડી ઉતરી છે કાંઈ મરત લોકની માય, પવન રે પાણીના થંભ રોપિયા. અદ્ભુત આ વાણીમાં જે કીધું છે, આ દેહ મે અને તમે ભાડે રાખ્યો છે પરમાત્મા પાસેથી, આ મકાન ભાડે રાખ્યો. અને જો એનું ભાડું જો વ્યવસ્થિત આપણે ભરતા હોય હરિસ્મરણથી, દાતારીથી, માનવતાથી, તો 50 વર્ષ સુધી વાંધો ન આવે. નકરી તો 20-25 વર્ષે ખાલી કરાવે. હાલ નીકળ, બારો નીકળ, અને ભલભલા ને મકાન ખાલી કરી અને વયું જવું પડ્યું છે. હે, કારણ એ જી કે દીને છૂટો કાયા શેરનો, એ જી શેરમાં જો ને પડ્યો છે એ પુકાર રે દસે રે દરવાજા તારા બંધ થયા, એ જી લાદીને હાલો જોને લુવાર રે મિનારે દર્શન બેડી જાજરી તારે તો રહેવું છે ભાડાના મકાન.
બહુ સરસ આ ગીત છે, હવેની કડી સાંભળજો. કે જાણે મારો મકાન એને કર્યા રંગને રોગાન. એક તો મારું મકાન સમજી અને રંગ રોગાન કર્યા કરે. રંગ રોગાન કેવા કરે? કાળા વાળ ધોળા વાળ થયા હોય તો કાળા કર્યા કરે, પનર પન દીપોતા માર્યા કરે, બે ત્રણ દિન આઘા પાછું થાય તો ધોળા ઠેબા દેખાય, સટાપટા વારો લાગે. પણ ભલે ને રંગે ઉગે ને કોણ ફૂગે, ઉગે ને કોણ ફૂગે, ભલે ને ગમે એટલા રંગે. બેનોમાં એવું છે, કોકોક બાયુના મોઢા હોય ભેહના વાહા જેવા, હેથકનો પાવડર સોપડ્યો હોય, લાલીની પથારી ફેરવી હોય, કુદરતે નેણ દીધા હોય ને ગાડીના પાટા જેમ અણિયું કાઢ્યા. આમ હવે એને લડી જ લેવું છે, પછી ક્યાં વાત રહી. એટલે કવિ કહે છે કે જાણે મારું મકાન એને કર્યા રંગને રોગાન, અને જાણ લીધું છે કાયમ વેચાણમાં રહેવું ભાડા. તમે જો તો આપણો જન્મ થાય એટલે તલાટીને ચોપડે, પંચાયતને ચોપડે, કે નગરપાલિકાને કે મહાનગરપાલિકાને ચોપડે, આપણા બાપ નામ લખાવા જાય. અમારી ત્યાં દીકરો જન્મો ચોપડે નામ ચડાવી દો, પછી એ જ્યાં ચડાવે ની આમને સારો દીકરો હશે તો મંદિરના પગથિયા ચડાવશે, નકર કોર્ટના ચડાવશે. નામ લખાવા પિતા જાય, બાપ જાય, અને આપણે ગુજરી જાય પછી દીકરો લખાવા જાય કે મારો બાપા ગુજરી ગયા, દાખલો કાઢી દો. તમે વિચાર કરો, હું અને તમે આ દુનિયામાં આપણે આવીએ ત્યારે નામ ન લખાવી શકીએ, આપણે જઈએ ત્યારે નામ ન લખાવી શકીએ, તો આમાં અભિમાન કરવું છે ને? માના ઉદરમાંથી બાળકનો જન્મ થાય એટલે છ વાહનનું બાળક થાય પછી એને ચઠ્ઠીયું પહેરાવે, એમાં ખીસો ન હોય તમે જુઓ. અને આપણે મરી જાય પછી ખાપણ કે કફન પહેરાવે, એમાં ખીસો ન હોય. ખીસા તો આપણે સોટાડીને દુખા દુખી થયા છે. કેવા મોટા મોટા ચોટાડ્યા, મોટા મોટા જબા પહેર્યા, એવડા પાછા ખીસા લાંબા, હવે એને ભરવા કેમ? હળિયું કાઢ્યા જ કરી, રૂપિયા ગણ્યા ગણ થાય. 10,000 અહીં મોકલી એ ફિક્સમાં પાકી જાય, 20,000 અહીં મોકલી એ ફિક્સમાં પાકી જાય, એ બધું પાકી જાય તો પોતે પાકી ગયો હોય. આ પછી કપ કાઢવાના કામમાં કાવડી આવે, આ હા હા, દુખીના ડાળિયા થઈ જાય. એટલું નહીં, એક શેઠે એના મુનિમને એટલું કીધું હતું કે આપણી પાસે કેટલા રૂપિયા છે, એટલે મુનિમ કે એને ગણતા તો મહિનો બે મહિના લાગશે. ઓહો, આપણી પાસે એટલું સંપત્તિ છે, એટલા મિલકત છે? હા, ભલે બે મહિને ગણીને મને કયો. બે મહિને ગણ્યા પછી એના મુનિમે એટલું કીધું, શેઠ બાપા 71 પેઢી ખૂટે ને તોય આપણી પાસે ખૂટે નહીં, એટલું છે. 71 પેઢી ખાય તોય ખૂટે નહીં, એટલું આપણી પાસે છે. 71 પેઢી ખૂટી જાય પણ સંપત્તિ ન ખૂટે, એટલી આપણી પાસે સંપત્તિ છે. શેઠ રોવા મીંડ્યા, ધ્રુવકા મીંડ્યા મૂકવા. મુનિમ કે કાં તો મારી 72મી પેઢીનું, આ હા હા, 72મી પેઢીની ચિંતા કલ્પના તો કરો તમે. હે,
અને એને પૂગી વળવા જે હળિયું કાઢે, આ હા હા હા, એટલે કે છે, શું કે છે, કે લે છે જમણા જાલી તારે કરવું પડશે પલમાં ખાલી. એક જણે બંગલો બનાવ્યો 35-40 લાખ નો, હવે આપણે ઓછા હુકામ કેવા જોઈએ, આપણે તો કઈ દીધા નથી ઉછી ના. એ બંગલો બનાવ્યો ને પછી એકમાં સાધુ પધાર્યા ને, સાધુ પધાર્યા ને એટલે બંગલો બતાવતો બતાવતો કે બાપા સાધુ ભગવાનની કે અમારે ક્યાંય બહાર ન જવું પડે. કે કેમ? કે ઘર ઘંટી લઈ લીધી ને દળાવવા ન જવું પડે, લુગડા ધોવાનું મશીન લઈ લીધું લુગડા ધોવા ન જવું પડે, ફ્રીજ લઈ લીધું ટાઢા પાણી હારું થઈને હળિયું ન કાઢવી પડે. ઘડીએ ઘડીએ કીધા કરે બાપુ અમારે બહાર ન જવું પડે, બાપુ અમારે બહાર ન જવું પડે. સાધુ કે તારે બહાર તો જવું પડશે. કે કા? તો કામ સમસાન નથી કર્યું ને બંગલામાં, બહાર તો જવું પડશે દીકરા, નહીં જા તો કાઢવો પડશે. આ હા, શું મિલકતો માણસે મેળવી અને છતાંય હોયું જવું પડે. એક જણે બંગલો બનાવ્યો અને હગાન કાગળ લખ્યો, હગું બિચારું ગરીબ હતું, ખાધે પીધે દુખી, એટલે વિચાર થયો કે હાલ ને એનું મકાન જોતો આવું, સારું સારું ખાતો આવું. ગામડેથી બિચારો હાથમાં ભગરખા લઈને આવ્યો, હવે આ એનો બંગલો બતાવ્યા બતાવ્યો, ખાવા ન દઈએ, એક રૂમથી બીજે રૂમ, બીજે રૂમથી ત્રીજો રૂમ ને, અને આ વાહ આયલો જાય રજકાની વાહ બકરી આયલી જાય માહિતી આયથી ઉપલે મજલે લઈ ગયો, ત્યાં તો ટે થઈ ગયો હાવ મહેમાનો, પણ જોવે નહીં તો ખાવા ન દઈએ. અગાસી ઉપર લઈ ગયો ઠેઠ, બિચારો પી ગયો તો ખરો, પણ પાછો હેઠો ઉતર્યો ને ખાવા બેઠો તો કઢીને રોટલો બે દીધા. બોલો આવળો રૂડો બંગલો અને કઢીને રોટલો બે, ને પાછો ગરદણી કે કરો હરિહર, અને મહેમાનની ચોટલી ખીતો થઈ ગયો. કે પાછા આ બે જ વસ્તુ છે? તો કા? કે તે બંધુંય બધું આમાં નાખી દીધું, એના કરતા રીંગણા જેટલું રાખ્યો તો તારા બાપનો શું ઘરા વયો જતો હતો. તે બધું જીકી દીધું, આમાં એક બારી ઓછી મૂકી હોત ને રીંગણાનો વેત રાખ્યો હોત તો શું વાંધો હતો. એટલે કે છે, કે લે છે જમણા જાલી પછી તારે કરવું પડશે પલમાં ખાલી, અને પછી તારું ડા પણ નહીં આવે તેથી કામમાં તારે રહેવું વાડા ના, તારું ડા પણ નહીં કે ડા પણ નહીં આવે તાર પણ નહીં આવે તેદી કામમાં તારે રહેવું છે ભાડાના મકાન. બહુ સારી વાત છે. કે મે તક પાસ હોય ઉત્તમ અભ્યાસ હોય ખાસ હોય સજન સપૂત ખાનદાન કા, એ કનરલ કપ્તાન હોય જનરલ જુવાન હોય ફોજ કી કમાન હોય તોરન તુફાન કા, એસે ઇજનેર હોય અને માપગીરી મેર હોય કલા બહોતેર હોય વાકેફ કુરાન કા, એ સુખદ સ્વભાવ હોય દિલ દરિયાવ હોય પિંગલ બચાવ તવું બને નહીં પ્રાણ કા, એજી પિંગલ બચાવ તવું બને નહીં પ્રાણ કા. ગમે એટલો મોટો ડોક્ટર હો, કલાકાર હો, ઉદ્યોગપતિ હો, તારું ડાપણ નહીં આવે તેદી કામ. આંખોની કિંમત ક્યારે સમજાય મિત્રો? ચશ્મા આવે પછી ખબર પડે કે કેવી આંખો સરસ હતી. કાનની કિંમત ક્યારે સમજાય? સાંભળતા બંધતા તરત ખબર પડે કે કેવી કેવી આંખો
આખું હતી, કેવા કાન હતા, કેવું સાંભળવા મળતું. દાંતની કિંમત ક્યારે સમજાય? ચોકઠા આવે પછી. પૂરા શરીરની કિંમત ક્યારે સમજાય? ગઢપણ આવે પછી ખબર પડે. આ હા હા, હે હરિ, હવે મારી દોરી ખેંચી લે. કેટલી ખેંચે ત્યાં ભીંડલા ને ભીંડલા પડ્યા હશે. ઓલ્યો ખેંચી ખેંચીને થાકી ગયો. તારા હળેલ કટકાન ક્યાં નાખે તઈ ખબર પડે. બોલાવ્યો થતો નહીં, બજારમાં નીકળે ને તો મૂછું મળ્યા મળ થતો હોય ને પછી માંદો પડે ને અને મરવા પડ્યો. ત્યાં એટલું જઈને તમે પૂછજો ને, કેમ મજામાં? હવે મને રેવા દો, રેવા નહીં તને તો બજારમાં લેવો ભણના દીકરા. તે કોઈને હાલવા દીધા નથી અને હવે મને રેવા દો. હે, કાનની કિંમત ત્યારે સમજાય, ગઢપણની કિંમત. ઘટપણ જયારે આવે ત્યારે યુવાનીની કિંમત સમજાય. ઘટપણ શું છે? એ તો ઘટપણ આવે ત્યારે ખબર પડે. જેમ બને એમ આ ગીતનો ભાવ એવો છે કે તમે સારા કામ કરી લો, અહંકાર ન કરો, અભિમાન ન કરો, સારું કામ કરો. આ ભાવ આખા ગીતનો એ છે. આંખોને તમે સાચવો, તમે કાનને સાચવો, તમે તમારા દેહને સાચવો, એવો આ ભાવ આ ગીતમાં છે મિત્રો. અને પછી શું થાય ભાઈ? હું એક ભાઈ ને ઘીરે બેહવા ગયો, ત્રણ જોડી ચશ્મા પડ્યા હતા. એટલે ત્રણ જોડી ચશ્મા એટલે બાપુજીના, મોટા ભાઈ ના, તમારા? મને કે ના ના, ત્રણેય મારા છે. ત્રણ જોડી? મને કે હા. મેં કીધું કેવી રીતે? મને કે એક દૂર જોવાના છે. મેં કીધું મારે છે, બીજા નજીક વાંચવાના, પણ મેં કીધું એ મારે છે, પણ ત્રીજી જોડી મને કેવું એટલે બે ગોતવાની. આ ત્રીજી જોડી હમણાં લીધી. બોલો હવે એને લડી જ લેવું છે પછી ક્યાં વાત રહી? અને કાન કાનથી હંભલાય ને, બેરા થાય ને. રામ રામ તો કે રીંગણા, શું કરો તમે? બે બેરા હેલા જતા હતા, એક બેરો બીજા બેરાને કે ક્યાં રેલવે સ્ટેશન ગયા હતા? તો કે ના ના, હું તો રેલવે સ્ટેશન ગયો હતો. ત્યાં રેલવે સ્ટેશન જતા હો તો રેલવે સ્ટેશન જ નીકળ્યું. આવે બોલો, બેમાંથી એ કઈ કઈ સાંભળે નહીં. હું એક ભાઈના ભજન સાંભળવા ગયો ને, એક મારા મિત્ર હાર્યા હતા, એ ઓછું સાંભળે એટલે હાવ ન સાંભળે આમ તો, પણ કલાકારે ભજન ગાયું. મારી હેલી રે ગગને ચડીને હેલી જોઈ લ્યો. એટલે વળતા મેં એ ભાઈને કીધું, મેં કીધું આ હેલીનું ભજન સારું ગાયું. મન કે થેલી તો હોય જ મારી પાસે, હવે ક્યાં હેલી ક્યાં થેલી. પણ કાને હંભલાય તો ને, દેહ દુબળો થઈ જાય એમાં તમે હરિનું સ્મરણ કેવી રીતે કરી શકો? બહુ સાચી વાત છે. લેશે જમડા જાલી, કરવું પડશે પલમાં ખાલી, પછી તારું ડાપણ નહીં આવે તેદી કામમાં. તારે તો રહેવું છે ભાડાના મકાન. દાંતનું ચોકઠું પછી હાચવે માણા, દાંતને ન હાચવે, ગમે તે ખાય અને દાંતને પાડી નાખે, પણ પાછું ચોકઠું હાચવે. છ મહિનાના છોકરાને હાચવે એમ હેચવા જ કરે. ઘણાય બાબા ધોયા કરે, ડબલીમાં મૂક્યા કરે, જોયા કરે. એટલા જો દાંત હાચવા તો ચોકઠું જ ન આવત. હે, મારો એક અનુભવ કહું. હોટલમાં હું જમવા ગયો તો ટેબલ ઉપર ચિત્ર મેં જોયું તો એક માજી અને બાપા જમતા હતા. 70 વર્ષના બાપા હતા અને 60 વર્ષના માડી હતા. પણ માડીએ જમવાનું શરૂ કર્યું ક્યારે? બાપાએ જમી લીધું પછી. એટલે મને વિચાર થયો મળું, પતિને જમાડીને જમવો એવો નિયમ, આ નિયમ હવે નહીં રહી. એટલે હું મારું ટેબલ મૂકીને બાપા પાસે જઈને કીધું, મેં કીધું બાપા તમે ને અમારા માડી જીવ્યા ને એમ હવે અમે નહીં જીવી શકીએ. મને કે એવું હું ભળી ગયા તમે? મેં કીધું તમે જમી લીધું પછી અમારા માડીએ જમવાની શરૂઆત કરી. પતિને જમાડી અને જમવું એવા હવે નિયમ નહીં રહીએ. તમારા તો ખોલિયા જુદા અને જીવ એક છે. જીવ એક નથી, દાંતનું ચોકઠું એક છે. એ જમી લે પછી મારો વારો આવે, હું જમી લઉં પછી એનો વારો આવે. 60 વર્ષ કેમ કાઢ્યા એ તો અમારું મન સમજે. આ દિશા થાય ક્યારે? ઘટપણ આવે ત્યારે. માટે ચેતી જવાની વાત કરે છે કવિ. અને માણા મરવાથી નથી બીતો. તમે જોજો માણા છે ને,
મરવાથી નથી પીતો, એકલા મરવું ને એ વાંધો છે, ને હું મરી જાઉં ના મજા કરે એ વાંધો છે. સમૂહમાં તૈયારી છે, તમે જોજો. મને એક જણે કીધું હતું, મને કે છાપું વાંચ્યું? મેં કીધું હા. કયું? મેં કીધું ફૂલ છાપ. મને કે એમાં નથી. મેં કીધું છે હું? મને કે સંદેશમાં છે. પણ હું છે એ તો કે? મને કે પોણી દુનિયા ખલાસ થઈ જવાની છે. અર મને કે હારું ઘહરો નીકળી જાય. જીઓ બોલો. હવે એને કીધું હોય તો તારે જવાનું છે એકલા ને? હું નહીં એકલો નહીં, આપણે હોવું જોઈએ. તમે કોકને એકલાને એટલું કેજો, તમે લ્યો કે ભાઈ બે મહિના પછી વિશ્વયુદ્ધ ફાટી નીકળવાનું છે. લ્યો લ્યો હું કે ખબર? હોવનું થાય આપણું થાય બાપા, એમાં હું વાંધો? એકલા મરવું ને એ વાંધો છે. હા, એટલે કીધું. બહુ સરસ. કે લેશે જમણા જાલી, પછી તારે કરવું પડશે પલમાં ખાલી, અને પછી તારું ડા પણ નહીં આવે તે દી કામમાં. લેશે જમણા જાલી, કરવું પડશે પલમાં ફાલી, પલમાં ખાલી. પણ હવે નીકળી બહુ સરસ. કે જુઓ એનો રૂવાબ જાણે હોય કોઈ મોટો નવાબ હોય, એવો તો રૂવાબ હોય. 24 કલાક ઇમરજન્સીમાં જ રખડતો હોય, બોલાવ્યો થાય નહીં, વડકે આવ્યો હોય. મેં એક જણાને કીધું, મેં કીધું આપ ક્યાંથી આવો છો? મને કે સુલામાંથી આવીએ છીએ. તઈ ધગતા લાગો છો. આહા, બહુ ક્રોધીઓ અકારણ ક્રોધ કરે. એક જણો તેલની બરણી લઈને દુકાને તેલ લેવા ગયો, ઘીરે આવતો તો બરણી જલકાણી, તો બરણી ઉપર ખીજાણો. બોલો, લે જલકા, લે જલકા, લે જલકા, બજી ઢોળી નાખી. આવો ક્રોધ કરાય? 24 કલાક ઇમરજન્સીમાં રખડતા હોય. હે, ગામડા ગામમાં એક જણાને કીધું કે આ દૂધના દૂધપાકનો ટોપ ભર્યો છે એનું ધ્યાન રાખજે, કૂતરું બોટી ન જાય. હે, કે કૂતરું મોં નાખી જાય નહીં, ધ્યાન રાખજે આ ટોપ દૂધપાકનો પડ્યો હોય. મુંજાવમાં હું લાકડી લઈને બેઠો, અહીંયા ડબ્બાનું આસન કરીને બીડીઓના હાંધા શરૂ કર્યા. કૂતરું તો ઓની કોઈ રહેલું જતું હતું, ઉપાડીને એક લાકડી મારી તો ઉલરીને ટોપમાં પીડ્યું. બોલો, ડોકી પકડી રાખી, બોટું નથી જરાય. પણ પોણું માલિકોર પડ્યું એ તો જો ઘડના દીકરા. પણ કાંઈ નહોતું થવાનું, એને જવા દીધું હતું. પણ હું બેઠો નહીં, નીકળી હું ઓગે. અહંકાર, અભિમાન, આહા, મૂછું મળતા જોયો. મને એક જણે કીધું કે આ મૂછું મળે એને કરતા એટલી તકલીફ આતે ને તો બબે જોડ લુગડા થઈ જાય. બોલો, હા વાંચી વાંચજો. મળ્યા જ કરે મૂછ્યો, અકારણ ક્રોધ કર્યા કરે, લાકડી લઈ લખડતો જ હોય. કૂતરું નીકળે તો કૂતરાને મારે, ભે નીકળે તો ભેને મારે, કોઈનો નીકળે તો હમથો હમથો પછાડે. જરી ખાવાનું મોડું થાય કે મને હરફ કરડાવો, મને નહીં હાંસી લાગો. છોકરાને એમથી કહે, આને હરફ કેમ કરડાવો? એમાં વાડીએથી આવતા હતા ને મરેલો હરફ જોયો ને છોકરે કીધું કે લાકડી ઉપર ચડાવો, બાપાને ઝપટ જોઈએ. એ મરેલો હરફ લાકડીએ ચડાવ્યો અને બાભાની ઉપર નાખ્યો, પણ 20 વર્ષનો જણ વંડી ઠેકેમ ઠેકીને ઉયો ગયો. વાતું થાય એટલે કીધું છે. કે જુઓ એનો રૂવાબ જાણે હોય કોઈ મોટો નવાબ. પણ એને ખબર છે કે કાળી આવીને કે છે તારા કાનમાં તારે રહેવું વાળા નામ કાળી આવીને એ આવી
ખાને ભરે છે અભિમાન કરિશ્મા તારે તો ભાડાના મકાન માં રહેવું છે એટલે તો કીધું છે ને હે કે અભિમાન મૂકી દે આંધળા રામજી ભાઈએ અભિમાન મૂકી દે આંધળા અભિમાન મૂકી દે આંધળા નર્તન સુધરે ન ફટ રે સમરી લે હરિ સાચા ધણી ને સમરી લે હરિ સાચા ધણી ને રામજી ભાઈએ જત રે અભિમાન અભિમાન મૂકી દે આંધળા અભિમાન મૂકી દે આંધળા હવે રામજી ભાઈ રટ અહંકાર કરિશ્મા પણ છેલી કડી બહુ સરસ છેલી કડીમાં આખી કવિતાના પ્રાણ છે કે જુઓ એ નો રૂવાબ જાણે હોય કોઈ મોટો નવાબ પણ કાળી આવીને કેસે તારા કાન તારે રેવું ભાડાના મકાનમાં એ રેવું રેવું ભાડાના મકાનમાં હાલે બાનું સંતો ચેતાવે છે સાનમાં હરે રેવું ભાડા નામ કાનમાં રેવું રેવું ભાડા નામ કાનમાં રેવું રેવું ભાડા નામ જીવસાને ફરે છે ગુમાનમાં તારે તો રહેવું છે ભાડાના મકાનમાં તો શું કરવું જોઈએ કવિ હવે સમજાવે છે ઝવેરચંદ મેઘાણીને કોઈ મુંબઈમાં પ્રશ્ન કર્યો તો લોકસાહિત્ય એટલે શું તો કે અભણ બોલે અને ભણેલા સાંભળે એનું નામ લોકસાહિત્ય એથી આગળ કે ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોકસાહિત્ય એથી આગળ તો કે ગામડાના અભણ માણસોના ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોકસાહિત્ય સરળતા બોલે અને બુદ્ધિને ઘુમરે નાખી દે એનું નામ લોકસાહિત્ય હે મને ગામડામાં બાપાએ કીધું તો મને કે વિકુદાનભાઈ શિવાજી છે ને એ લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા હવે મરી તો બે ગયા ગામડાનો એક અભણ માણસ પણ શું કહી શકે વેદની વાતો કરી શકે એવી આ રચના કીડીબાઈની જાન લોકજીભે ચડેલો આ ભજન કથા વાર્તામાં રામાયણમાં ગવાતું આ ભજન ગામડાનો એક ભોજો ભગત એની સરળ ભાષામાં મને તમને અહંકાર મૂકી અને સરળ થવાની વાત કરે છે અભિમાન મૂકી અને ભક્તિ પ્રાપ્ત કરવાની વાત કરે છે કીડીબાઈની જાનમાં આ ગીત જાણીતું છે કીડીબાઈની જાન શું કામે એમ હે સાંભળીએ આપણે કે કીડી બિચારી કીડલી રે કીડી ના લગ્ન યા લેવાય
પારે વડાનો તેરા, પંખી પારે વડાનો તેરા, કીડીને આય પાસન માર, કીડીને આય પાસન માર, હાલોને કીડી ભાઈ જાનવા, એ હાલો હાલો પરમાત્માને મળે ની જીવ ત્યાં સુધી બિચારો જીવ કહેવાય. જીવને શિવ સાથે લગ્ન કરવાની આ વાત આ ગીતમાં છે. એની જાન જાય છે એમાં પંખી પારેવડા નોતી રહ્યા. પારેવડા એટલે ભોળા સંતો. હે સરલ સ્વભાવ નમન કુટિલાઈ, સરલ સ્વભાવ નમન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. સરળ સ્વભાવ, જેનો સ્વભાવ સરળ હોય, જેના મનમાં ક્યાંય કુટિલતા ન હોય, જે મળે માં સંતોષ માને એવા ભક્તો એની જાનમાં જાય છે. જીવ શિવને પરણવા માટે જાય છે, જીવાત્મા પરમાત્માને પરણવા માટે જાય છે. હે પંખી પારેવડાનો એટલે ભોળા ભક્તો એની જાનમાં હોય. હોશિયારમાં હરી ન મળે. એક જણે દુકાને જઈને કીધું છત્રી છે, બોલો કે હા, કેટલા રૂપિયા? કે 90 રૂપિયા. તો કે મને ન પોહાય, 10 રૂપિયામાં દિયો. બોલો કે તો મફત લઈ જાઓ, તો એમ કરો 2 દિયો. વેપારી ને એમ ક્યાં તો રમે મશ્કરી કરે, લઈને વયો ગયો 2 છત્રી. બોલો એ મોર એ કવાજી અને વાહે વેપારી ભાઈ, બગડાટી બોલતી ગયો. બસ સ્ટેન્ડ માંથી બસ નીકળી એટલે છત્રી હોતો એ કવાજી ચડી ગયો બસમાં. આ કવાજી કહેવાય, આ પરમાત્માને ન મળે આ કપટી જીવ કહેવાય. પણ પંખી પારેવડાન હોતીરા, હે કીડીને આપ્યા સન્માન, એક જીવ બિચારો કહેવાય. ઈશ્વર તરફ જેની ગતિ ન હોય જીવ બિચારો કહેવાય. એટલે કવિ એમ કહે છે પછી કે મોરલે બાંધો રૂડો માંડવો રે ખજૂરો હૃદયમાં પ્રેમ હોય
એજ પરમાત્માને મળી શકે. અને પ્રેમ હોય એ મોરલો રૂડો લાગે, પ્રેમ રૂડો લાગે, પ્રેમ શોભા આપે, એટલે મોરલાનું પ્રતીક આપ્યું છે. જેના હૃદયમાં પ્રેમ પ્રેમ છે ને જગતને જીતી શકે, શક્તિ છે હરવી હગે. તમે જુઓ પ્રેમ ન હોય ને તમે શું કરો. 70 વર્ષનો બુજુર્ગ આમ ઉભા થાય, વડીલ ઉભા થાય, એટલે દીકરાનો દીકરો 3 વર્ષનો જબો પકડીને કે બાપા હું તમને નહીં જવા દઉં, બેહી જાઓ, એટલે બેહી જાય. હવે કઈ શક્તિ એને બેહાડે? માત્ર છોકરાનો પ્રેમ એને બેહાડે છે. પ્રેમ જીતી શકે, શક્તિ હરવી શકે. જે પદાર્થોમાં પ્રેમ નથી, પ્રેમ માણસના હૈયામાં છે. મારો બાપલીઓ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો, પછી લહણની ચટણીની રોટલો ભલે ને ખવડાવે, ખાલી છાય છે, અમૃતનો ઓટકાર આવે. કારણ પદાર્થોમાં પ્રેમ નથી, પ્રેમ હૈયામાં છે. બાકી તો તમે જો 32 ભાઈના ભોજન પીર્યા હોય, ગરદણી મોઢું ચડાવીને બેઠો હોય, મોઢામાં કોલિયો, માથામાં ધૂંબો હોય, ત્રીજી રોટલી પૂછે લેશ્યો, હા હજી તો ઘણી લેશ્યું, હજી તો લોટ બંધાવશું, બેદી રોકાણા તો જારો જીવે લેશ્યું. આ પ્રેમ વિનાનું છે. તમે જુઓ એક જણા આમ જમવા બેઠો એટલે ગરદણી પહેલી રોટલી મૂકતો મૂકતો કે આ છેલ્લી રોટલી તો તમારે લેવી જ પડશે, એક પેલી રોટલી ને પાછો કે છેલ્લી રોટલી તો મારા હમ તમારે લેવી પડશે. એ પ્રેમ વિનાના ભોજન છે. મોરલો છે એ પ્રેમનું પ્રતીક છે. તમે જુઓ કોઈ પણ મહેમાન આવે, એ મહેમાનમાં આવવાનો પ્રેમ હોવો જોઈએ અને ગરદણીને રોકાવાનો પ્રેમ હોવો જોઈએ. પાછો હે પ્રેમથી મહેમાન આવે અને પ્રેમથી રોકે એને મહેમાન કહેવાય, નકર માવઠા કહેવાય. તમે જો અમુક મહેમાન આવે ત્યાં આપણે મજા આવે, રોકાય તો સારું ઉછીનું લઈને ખવડાવશું. હે અમુક મહેમાન આવે ત્યાં આપણે આડો પાડોમાં કેવું જોઈએ, તમારે ગોરા ઢાકણા ને કરશા ઘરમાં લઈને હુજ્યો કે કા તો અમારે મહેમાન આવ્યા એનો ભરોહો નથી કર્યા, જેવો ભરેલી હેલું ઉપાડી જાય બળના દીકરા, એને માવઠા કહેવાય. જેના હૃદયમાં રોકાવાનો પ્રેમ છે, સન્માન મેળવવાનો પ્રેમ છે, હે અને કાન ખજૂરો છે ને એ મનની ચંચળ વૃત્તિનું પ્રતીક છે. ઘણાની વૃત્તિ મનની ચંચળતા બહુ હોય, હખ ન હોય, જેનું મન થઈ નથી આપણે એમ કહીએ ને, એ કાન ખજૂરાનું પ્રતીક છે. અને જેનું મન ચંચળ હોય, જેની મનની સ્થિરતા ન હોય ને, એ માણસ બે બાકડો હોય. તમે જુઓ આપણે એમ નથી કહેતા કે એનું મન થઈ નથી ભાઈ, એટલે હે મનને થઈ કરવા માટેની આ બધી વાતો છે, પુરાણો છે, 18 પુરાણ છે, 4 વેદ, રામાયણ, ગીતા, ભાગવત અને સંતોની વાણી, માત્ર મનને થઈ કરવાની વાત છે. પણ થઈ ન થાય મન, મન ચંચળ છે, ચંચળ વૃત્તિ જેની હોય એને ખાન ખજૂરો કહે છે. તમે જુઓ જેનું મન થઈ ન હોય એમાં મનના મરેલા માણસ કહીએ ને આપણે, આમ આપણે કઈ વરસાદ બહુ પડશે તો મર્યા, આપણે કઈ ટાઈટ બહુ પડશે તો ગયા, આપણે કઈ ગરમી રહે તો મર્યા, પણ તો તને રાખવો ક્યાં? આ એકે ઋતુ તને હદે નહીં, તને ક્યાં લઈ જાઓ? વાતની વાતમાં એ મર્યા, એ મર્યા, દીમાં 10 વાર મરે, 10 વાર ઉભો થાય પાછો. તમે જુઓ મન, ઘણા ઇન્જેક્શન ડોક્ટર ત્યાં દેવા જાય તો ઇન્જેક્શન ડોક્ટર ભરતો હોય ને ત્યાં તો અહીંયા રાડ્યું નાખતો, જો એ હું ઇન્જેક્શન નહીં ખમી હગું સાહેબ. એ તમે ચિત્ર જોયું હોય છે, અનુભવ્યું હોય છે, હે ડોક્ટર સાહેબ કે પણ હું તારી પાસે હજી આવ્યો જ નથી, ઇન્જેક્શન મારા હાથમાં છે, એ નહીં હું નહીં ખમી હકું. આ તમે અનુભવ્યું હોય છે, જોયું હોય છે, મન મરેલું હોય. અને ઘણા એને ઇન્જેક્શન દઈને કેવું પડે, દેવાય ગયું એમ ગુઈ દેવાય કે મને ખબર જ નથી. ચંચળ મન જેને કહેવાય ને આપણે. અને ઘોડનું પ્રતીક જે છે એને સંપૂર્ણ સમર્પિત સંતોનું પ્રતીક આપ્યું છે. ઘોડ જેને ઈશ્વરના અંજવાળા સિવાય બીજું અંજવાળું દેખાય જ નહીં, ઈશ્વરનું અંજવાળું, એનો જ પ્રકાશ જોયા કરે એને, એનું પ્રતીક આપ્યું છે. અને
પોપટ પીરસે પકવાન, પોપટ છે એને મોહનું પ્રતીક આપ્યું છે. પરમાત્મા તરફ જીવ ગતિ કરે એટલે એનો મોહ નષ્ટ થઈ જાય, અને મોહ નષ્ટ થઈ જાય પછી એ પ્રેમના ભક્તિના પકવાન મળે વેચવા, સંસ્કારના પકવાન મળે વેચવા. એટલે આગળ લખે છે કે મકોડાને મોકલો પાલવે રે લેવા માલવીયો ગો, મકોડાને કરડ મૂકે ને કાગડા, એના પોતાનો દેહ ભાવ છે, પોતાનું રૂપ જોયા કરે, બાહ્ય દર્શન કર્યા કરે. હકીકતમાં અંતરનું દર્શન કરવું જોઈએ, એને બદલે બહાર જોયા કરે. તમે જો આપણે આ ધરતીકંપ થયો ત્યારે સંતો ભાગ્યા હતા અને મૂર્ખાભાઈ ભાગ્યા હતા, બે ભાગ્યા હતા ને, બે હળીઓ કાઢી હતી, પણ એના કેળા જુદા કાગડા. સંતો અંદર દોટ મૂકીને હળી કાઢી હતી, હે હરિ હે મારા નાથ બચાવજે, નોધારાના આધાર, હે હરિ હે હરિ. જોયું એને હળી કાઢી, પણ અંદર હળી કાઢી, અને મૂર્ખાને બહાર હળી કાઢી. ઓહી માણી ઓહી બાપલી, મરી ગયા મરી ગયા મરી ગયા. એને દેહ ભાવ છૂટતો નથી, એ દેહ ભાવ નું પ્રતીક છે. દેહ ભાવ મૂકે નહીં, કરણ મૂકે નહીં, કાગડા જેમ કે છે એમ દેહ ભાવ છૂટે નહીં. દેહ ભાવ છે એટલે એને જ્ઞાન રૂપી માટલું ઉપડતું નથી ગોળનું. એને જ્ઞાન કેવી રીતે ઉપાડવું જ્યાં દેહ ભાવ હોય? દેહ ભાવ મટે, હું શરીર નથી, એ ભાવના જયારે નષ્ટ થાય, એ તો ક્યારે નષ્ટ થાય? એને જ્ઞાન થાય, દેહ ભાવ છૂટે ત્યારે. બાકી તો હરિહામાં જોયા કરતો હોય, બાબરા પટિયા પાડ્યા કરતો હોય, કાંઠલા મળ્યા મળ્યું નથી, ઘણા નથી લગ્નમાં જતા થાકી જતા. હું અને તમે અનુભવની વાત કરું તો લગ્નમાં જઈને ઘીર આવીને થાકી જાય, આશ થાકી ગયો, શેનો થાકી ગયો, ઉભો ન થયો, બટકા જ લીધા બેઠા બેઠા, પીરહો પીરહવાય ઉભો ન થયો. કોઈને ન પૂછે ને પોતાને પૂછે ને તો પોતાને પોતાનો થાક લાગ્યો છે. આખો દી ફુગા પાડ્યા કર્યો, મૂસ્યું મળ્યા કર્યો, કાંઠલા હમાનમાં કર્યો કર્યો, એ ઘડી કે હખડો નથી રહ્યો તો. તને તારો થાક લાગ્યો છે, તારા દેહ ભાવનો તને થાક લાગ્યો છે. એ દેહ ભાવ જ્યારે છૂટે તો જ એ જીવ જ્ઞાનનું મટકું માટલું ઉપાડી શકે. ગોળ છે એ જ્ઞાન છે, એનું માટલું ઉપાડવા માટે એને દેહ ભાવ છૂટવો જોઈએ. પછી એમ કે છે, શું કે છે કે મિની બાઈ ને મોકલા ગામ માં રે માનો તરવા ગામ, મિની બાઈ ને મોકલા ગામ માં રે એ માનો તરવા ગામ, અમે મળ્યા છે બે હાલો હાલો રે,
મિનીબાઈનું જે પ્રતીક છે એ સારી વૃત્તિનું પ્રતીક છે. મિનીબાઈનો ઉલ્લેખ એટલા માટે સારી વૃત્તિ, અને સારી વૃત્તિ હોય એને જ ગામમાં નોતરવા માટે મોકલાય, એને આમંત્રણ દેવા મોકલાય. જેનો સારો સ્વભાવ હોય, જેની સારી વૃત્તિ હોય, એ માણસને નોતરા દેવા મોકલાય તો જ નોતરા દઈને આવે. બાકી તો બગાડીને બેહે, આવું તો આવી જનો તમારે ઘેરે રહેજો. એને ગામમાં નોતરે મોકલાય નહીં, એની વૃત્તિ બગડી કહેવાય. પણ સારી વૃત્તિનો જે માણસ હોય અને એને 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 મિનીબાઈનું પ્રતીક આપ્યું છે. અને કૂતરાનું પ્રતીક છે ને એ વિઘ્ન સંતોષી, એને કરડા બે કાન. વિઘ્ન સંતોષી માણા બહુ હોય ને, સારું કામ હોય એમાં વિઘ્ન નાખ્યા કરે, એ જેનું કામ હોય એ વિઘ્ન સંતોષી. જો એનું એની અંદરનો અહમ અહંકાર મૂકી દે તો જ કીડીબાઈની જાનમાં જઈ શકે. સારી વૃત્તિ હોય તો જ જાનમાં જઈ શકાય. આ ઋણા પ્રતીકોને કવિએ સરળ ભાષામાં સુંદર રીતે મને તમને સમજાવ્યું છે. એવી રીતે જો જીવી શકાય તો જીવ શિવને મળી શકે. જમદટ જાંબુવાન ગન નીલ અંગદ સુગ્રીવ નોરિયા, પણ હજી જો સુધી હનુમાન, અરે જી તો કાયમ બેઠો કાગ કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુલોક ઉજાગર, એ રામ દૂત અતુલિત બલ ધામા, ગંજન પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી, કંચન પરણ વિરાજ સુમેશા, કાનન કુંડલ કુંજિત કેશા, વિદ્યાવાન ગુણી ગતિ ચાતુર, રામ કાજ કરવે કો માતુર, પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા, સૂક્ષ્મ રૂપ દર્શી અહિ દિખાવા, વિકટ રૂપ ધારી લંક જલાવા, ભીમ રૂપ ધરી અસુર સહારે, રામચંદ્ર કે કાજ સવારે,
लाज सदीवन लखन जिया जे श्री रघुवीर हर सिवर लाजे रघुपति कीनी बहुत बड़ा जी तुम मम प्रिय भरत सम भाई रघुपति कीनी बहुत बड़ा जी तुम मम प्रिय भरत सम भाई तुम मम प्रिय भरत सम भाई जमदट जांबुवान नील अंगद सुगरीव नौरिया पण हजी लग हनुमान ही तो कायम बैठो कागड़ा भगवान राम ने अखिल विश्व नो मालिक ब्रह्मांड नो अधिपति ए भगवती जानकी ने रावण एनो हरण करी अने लंका मां लई जाय अने भगवती जानकी नी शोध करे अने लंका पर विजय मेळवी अने ज्यारे पाछा आवे ત્યારે કિષ્કંધાના જંગલોમાંથી જે વાનર રાજા હોય ભગવાન રામને સહાય કરી હતી દરેકને કંઈક ને કંઈક ભગવાન રામે આપ્યું સુગ્રીવને કિષ્કંધાની ગાદી આપી દીધી જટાયુને મોક્ષ આપી દીધો દરેક દરેક વાનર રાજાના ઋણમાંથી ભગવાન રામ જગ નિયંતો મુક્ત થઈ શક્યો પણ હનુમાનજીની સામે જ્યારે નજર કરી રામ બોલી નથી શક્યા અયોધ્યાનો સમ્રાટ દશરથનો દીકરો ભગવતી જાનકીનો ભરથાર હનુમાનજીને બચ ભરી અને મળ્યો છે અને બે ઉના ઉના આંકડા પડ્યા છે અને હનુમાનજીને એટલા શબ્દોમાં નવાજ્યો છે કે હે બાપ હે મહાવીર હે બજરંગી હે અંજની નંદન હે પવનના દીકરા તું મમ પ્રિય ભરત સમ ભાઈ હે બાપ તું તો મને ભરત જેટલો વાલો છો તને હું તારા ઋણમાંથી મુક્ત નહીં શકું થઈ શકું બીજાના ગમે એના ઋણમાંથી મુક્ત થઈ શકીશ પણ હે હનુમાન તારા ઋણમાંથી હું કોઈ દી મુક્ત નહીં થઈ શકું કેવું વિરાટ પાત્ર કેવું અદ્ભુત પાત્ર કોઈ પણ ગામડું હોય નાનો એવો નેહડો હોય કે મહાનગર હોય એમાં કોઈ એક દેવનું મંદિર હોય કે ન પણ હોય પણ નાના નેહડાથી માંડી અને મહાનગર સુધી વ્યા જાઓ એમાં દાદો ન બેઠો હોય હનુમાનજી મહારાજ ન બેઠા હોય આંખ ભલે ને આવડે મને ગણિત નો ગડિયો પણ અનેક અક્ષર ઉકલે ઓલો રીજે જો રોકડિયો હનુમાનજી મહારાજની પરાક્રમની ગાથાની કથા મારે આજે આપને કહેવી છે એવું વિરાટ એક અવતારમાં કોઈ એક વ્યક્તિત્વ માટે એટલા સંબોધનો ભગવાન રામે કે ઈશ્વરા અવતારે ક્યારે કર્યા હોય એવો જગતમાં ક્યાંય દાખલો જ નથી હનુમાનજી મહારાજને એમ કીધું વિદ્યાવાન ગુની અતિ ચાતુર હે બાપ તું તો વિદ્યાવાન છો વિદ્યાવાન હોય એ કદાચ ગુણી ન પણ હોય કારણ કે વિદ્યાવાન હોય જેનામાં વિદ્યા આવે જેનામાં વિદવતા આવે એટલે પહેલી આછકલાય આવે પહેલું અભિમાન આવે પણ આ તો વિદ્યાવાન પાછો ગુણી વિદ્યાવાન છે અને ગુણી છે ઓર અતિ ચાતુર અને પાછો અતિ ચાતુર છે વિદ્યા ગુણ અને ચતુરાઈ લઈ અને દુનિયાનો ખરાબ કરવા વાળો નહીં પણ રામ કાજ કરી વેકો આતુર પણ પ્રભુ કાર્યમાં જ સદાય મગ્ન રહે એવો હનુમાનજી મહારાજ સુકામ એની પૂજા થાય સુકામ એના મંદિરો સુકામ ગામડે ગામડે હનુમાનજી દાદો બેઠો છે એ હરી